હાલ ત્રણ દિવસ પહેલા મોઢવાડા ગામે એક યુવાનનું મોત થયું હતું જે મામલે તેની જ્ઞાતિના અગ્રણીઓ અને કુટુંબીજનોએ મોત અંગે શંકા દર્શાવતા દફન થયેલા યુવાના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો છે પોરબંદરના મોઢવાડા ગામે નવા પ્લોટ ખાતે રહેતા ઘેલાભાઈ પૂંજાભાઈ પાંડાવત્ર ભગવદર પોલીસને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓ તેમના ભત્રીજાઓ સાથે છેલ્લા દોઢ વર્ષથી જામનગર ખાતે કડિયા કામ કરે છે તારીખ ત્રણ જૂને શુક્રવારના રોજ તેમને તેમના ભાઈ અરવિંદ પુંજાભાઈ પાંડવદ્રા દિવાલ પરથી પડી જતા મોત થયા હોવા અંગેનો ફોન આવ્યો હતો જેને કારણે તેઓ જામનગરથી મૂંઢવાડા ખાતે ગયા હતા ત્યારે તેને જાણ થઈ હતી કે અતુલખીમાં મૂઢવાડિયાના ખેતરની દીવાલ પરથી પડી જતા અરવિંદનું મોત નિપજ્યું હતું પરંતુ ત્યારે કોઈ જાતની શંકાઓ ન રહેતા પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના અને પોલીસને જાણ કર્યા વિના જ અરવિંદ પાંડવદ્રાને દપણ વિધિ કરી દેવામાં આવી હતી જોકે ત્યારબાદ તેમના કાકાના દીકરા ભીખા પાંડા અરવિંદના મૃતદેહમાં જમણા પગ અને જમણા હાથમાં ઈજાઓ હોવાનું જણાવ્યું હતું જેના કારણે મોત શંકાસ્પદ હોય તેવું લાગે છે તેમ જણાવી ખીલાભાઈએ બગવદર પોલીસ પાસે મોત અંગે યોગ્ય તપાસની માંગ કરી હતી ત્યારબાદ આજે મામલતદારની હાજરીમાં બગવદર પોલીસે અરવિંદ પાંડા નામના યુવાનનો દફન થયેલો મૃતદેહ જમીનમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જોકે મૃત્યુના ચાર દિવસ થઈ ગયા હોવાથી પોરબંદરમાં મૃતકનું પીએમ શક્ય ન બનતા આખરે પેનલ પીએમ માટી મૃતદેહને જામનગર ખાતે ખસેડવામાં આવ્યો છે હું બાબુ વેજાભાઈ પાંડાવદરા આજે મઢોળા ગામમાં તારીખ ત્રણના રોજ એક હત્યા થઈ હોય કે અકસ્માત થયો હોય એ શંકાસ્પદ મૃત્યુ થયેલ હોય અને એની ગામ લોકોએ અને ત્યાંના સમાજને કોઈ રીતે સુલે શાંતિ કરવા માટે કીધું હોય કે ધાક ધમકી માટે કર્યું હોય અને એ બોડીની અંતિમ વિધિ કરાવી નાખેલ હોય અમે કાલના બગવદર રજૂઆત કરી સો દોઢસો જણા સમાજના આગેવાનો બધાએ અને ગામમાંથી આવ્યા હતા એને કાકાના દીકરા ભીખાભાઈ અને ગેલાભાઈને એના ભાઈ આવ્યા હતા અને અમે રજૂઆત કરી અને આજે બોડીને મામલતદાર અને પીએસઆઈની હાજરીની અંદરમાં બોડીને કાઢી અને ભાવસેજી હોસ્પિટલ પીએમ કરવા લઈ આવ્યો અમને આશંકા છે કે આની હત્યા થયેલ છે એટલે આનું પીએમ કરાવે અને ફોરેન્સિક લેબોરેટરીમાં જામનગર જાય એવી અમારી અપેક્ષા છે અને આનું પીએમ કરાવી દૂધનું દૂધ પાણી પણ કરી દે પોરબંદરના મોઢવાડા ગામે અરવિંદ નામના યુવાનના મૃત્યુ અંગે શંકા દર્શાવી તેમના પરિવારજનોએ તેમજ બાબુભાઈ પાંડા વદ્રા સહિતના અનુસૂચિત જાતિના આગેવાનોએ પણ યોગ્ય તપાસની માંગ કરી છે વિપુલ રાઠોડ સાથી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ